અરે વીરા પ્રધાન, કર્મની કેવી કહાની છે વીરા? વ્યાજ વિધાતા મારા ઘેર એક શેર માટીની ખોટ રાખી છે, જેથી આજ મારી આ રયત મારા મુખ જોવા ત્યાર નથી. વિચાર કરજો પ્રધાનજી, એક દિન આ સમય મારવાની રયત ઝૂકી ઝૂકી મારા ચરણમાં નમન કરતી હતી ને ભાઈ, આજ એ જ રયત મારા મુખ જોવા ત્યાર નથી. આજ ડગલે ને પગલે બા કડવા વેણ સાંભળવા મળે છે, એમાં રાયકા ભાઈના કડવા વેણ ભાઈ કે જેના એક એક શબ્દે હવે મારું કાળજો વિધાય છે. મનની વાત કરું તો કોને કરું પ્રધાનજી? માટે રાજમાંથી રાણીને બોલાવો ભાઈ, આજ મારા દરડાની વાત મારે એમને કરવી છે. ભલે મહારાજ. આજ પરદાન બોલાવે રાજમાતા યાવજો. Yeah.
લાભ છોડી દે રાણી. દીકરા સમાન માનીએ છીએ જ રહેત પગલે પગલે મને વાકડવા વેણ બોલે છે જેમના એક શબ્દ મારો કાળ જો વિધાય છે સદા આપ જાણવા માંગો છો તો સાંભળો રાણી રહેત શું કહેવા માંગે છે રાણી રાજન કહું ને કરું વાત યાદ મારા દલડા કે રે હવે વાત આજ મારા દલડા કે રે હવે વાત Thank you.
સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય ને,
તો રેત જાણી અમને ક્ષમા કરજો, હે રાજવી આજ અમે નહીં પણ મારવાડ ની રેત કહે છે કે પોકરનો રાજા અજમાલ આજ ભાભી પેટે વાંજ્યા છે. વિચાર કરજો રાણી કે એક દિન આ સમય મારવાડ ની રેત જે ઝૂકી ઝૂકી આપણા ચરણમાં નમન કરતી હતી ને, આજ એ જ રેત આપણા મુખ જોવા તૈયાર નથી રાણી. પણ આજ રાયકા ભાઈના કરવા ભેડ કે જેના એક એક શબ્દ મારું કાળજો વિદાય છે, માટે રાજપાટ છોડી આજ સર્વનો ત્યાગ કરી મારે શિવના ચરણે જાવું છે, માટે વનમાં જવાની મને રજા આપો રાણી, વનમાં જવાની રજા આપો. જાણો છો મારા નાથ, વિદાતાના લેખમાંથી કોઈ નથી મિક્સ મારે જીતો મારા નાથ. હા રાણી, તો તમારે કેવી વાત સત્ય છે મારા નાથ, તો આપણી 100 વર્ષની સુગુણા ઉંમરના ક્યાંસે તો એના લગ્ન કરી આથે રૂડી મિંદી મિકાવી વિદાય કરીને તમે વનમાં જાઓ તો મારી ચિંતા દૂર થઈ જાય મારા નાથ. અરે રાણી, આપ શું વાત કરી રહ્યા છો જાણો છો રાણી? બેનબા સુગડાના લગ્નની વાત કરી રહ્યા છો. હે રાણી, રેત જેના બાપના મુખ જોવા ત્યારનો હોય, રેત જેને ડગલે ને પગલે કડવા બેણ બોલતી હોય રાણી, ત્યારે બેનબા સુગડાના લગ્ન કરીએ ને તો મારી દીકરીને કડવા બેણ સહન કરવા પડશે. એક ભાઈ વિનાની ને ભાઈના લગ્ન થઈ ગયા છે, વિચાર કરજો રાણી. બેનબા સુગડાથી દુઃખ સહન નહીં થાય, પણ કદાચ મારા વનમાં જવાથી તમને જો વિયોગ લાગતો હોય, બેનબા સુગડાની ચિંતા હોય તો પેલા જમણા હાથનું એક વચન આપો રાણી. બેનબા સુગડાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુ પાડ્યા વિના હસતા મુખે તમે મને વનમાં વળાવશો વાતનું મને વચન આપો રાણી. મહારાજન, તમને હું વચન આપું છું મારા નાથ. ઘણું સારું રાણી. હે વિદા પ્રધાન, બેનબા સુગડાના ઘડિયા લગ્ન લેવા છે તો રાજમાંથી સારા ગોળદેવ ને બોલાવો ભાઈ. ભલે મહારાજ. રાજનીંદર બોલાવવાના કારણ એટલે આજ છે. આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, મારે એમના ઘડિયા લગ્ન લેવા છે, એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. ભૂદેવ. ભલે મહારાજ, ઘણી ખુશીની વાત કહેવાય મહારાજ, પણ આજે ક્યાં જવું અને ક્યાં ન જવું જરા એ વાતની જાણ કરો મહારાજ. સાંભળો ભૂદેવ, અવદેશ રે જાજો ને ગોરદેવ, ગોરદેવ એ આવા પર જાજો રે વાલા. ઓ રે
અમે મારા દેશ જાશું જો આવદેવ દેશ ને પ્રદેશ જવા દેશ